આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ, સમાચાર બોડેલીથી મળી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લામાં તાજેતરમાં પડેલા વરસાદને કારણે બ્રિજ તૂટ્યો છે. ડાયવર્ઝન ધોવાઈ જતા જ રસ્તાઓ ખરાબ થતાં જિલ્લાની પ્રજાને મુશ્કેલીઓ પડી રહી છે અને સહી ઝુંબેશ આદરવામાં આવી છે. મિત્રો, પાવીજેતપુર શિહોદ પાસે આવેલા ભારજ નદી પર બનાવેલા ડાયવર્ઝન ધોવાઈ જતા નદી પરનો બ્રિજ તૂટી જતા છોટાઉદેપુર જિલ્લાના લોકોને હવે અવર જવર માટે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રીને વિવિધ સ્થળોએ થયેલા નુકસાનને લઈને રજૂઆત પણ કરવામાં આવી છે અને આવેદનપત્ર આપવા માટે સહી ઝુંબેશ પણ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ શશિકાંત રાઠવા, બોડેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ બારિયા, પાવીજેતપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કાજલભાઈ રાઠવા, અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે અને સહી ઝુંબેશ આદરી છે. કોંગ્રેસ સમિતિ અમારા નેતા અને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના પૂર્વ નેતા સુખરામભાઈના નેતૃત્વમાં આજે સહી ઝુંબેશનો કાર્યક્રમ શરૂ કર્યો છે. એ 6 તારીખ સુધી ચાલવાનો છે. આ સહી ઝુંબેશનો હેતુ છે કે થોડો વરસાદ પડવાથી ગુજરાતમાં છોટાઉદેપુરમાં ભાજપનું જે 30 વર્ષનું શાસન છે એની પોલ ખુલી ગઈ છે. NH 56 રોડ ગયા વર્ષે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. સરકારને ખબર હતી, અહીંના રાજકીય લોકોને ખબર હતી, પરંતુ એમણે કોઈ અગમચેતીના પગલાં લીધા નહીં. એમણે બાજુમાં જે ડાયવર્ઝન બનાવ્યું એ ડાયવર્ઝન પણ બિલકુલ તકલાદી બનાવ્યું, ખૂબ નાનું બનાવ્યું અને પહેલાં જ મોટા વરસાદમાં ધોવાઈ ગયું અને ખોવાઈ ગયું. અને એના પછી આખા આ રોડ ઉપર વિદ્યાર્થીઓને, અહીંથી આવજા કરનારા નાના નાના વેપારીઓને, દવાખાનામાં કોઈ આવનાર હોય તેને, ખેડૂતોને, દરેક પ્રકારના લોકોને ખૂબ તકલીફો થઈ રહી છે. અને આની સાથે આખા જિલ્લાના નાના મોટા નાળા રોડ રસ્તા ધોવાઈ ગયા છે, 5-1 લોકોના મોત પણ થયા છે. આવી સ્થિતિમાં ગુજરાત સરકાર તેના પ્રભારી મંત્રી મારફત એવું કહે છે કે છોટાઉદેપુરમાં કોઈ નુકસાન થયું નથી. મતલબ કે 30 વર્ષથી તમે આ રેતી ખનન કર્યું, છોટાઉદેપુરમાં નકલી કચેરી કૌભાંડ, નળસે જલ કૌભાંડ, સાયકલ કૌભાંડ, ગરીબ કલ્યાણ મેળાના સાધનોનું કૌભાંડ, બધા જ પ્રકારના કૌભાંડો કર્યા પછી ગુજરાત સરકારે છોટાઉદેપુર જિલ્લાને એના હવાલે ન ધણિયા છોડી દીધો છે. આ પ્રકારની સ્થિતિ છોટાઉદેપુરમાં લોકો ચલાવશે નહીં. લોકોને ભયંકર આક્રોશ છે, વ્યથા છે અને તેનો અવાજ બનવા માટે અમે આ સહી ઝુંબેશનો કાર્યક્રમ કર્યો છે. અમારા આ બ્રિજ તૂટવાનું મુખ્ય કારણ, એકમાત્ર કારણ રેત ખનન છે. ગુજરાત સરકાર એમ કહે છે કે આ 70 વર્ષ પહેલા કોંગ્રેસે બનાવેલો એ બરાબર બનાવ્યો નહોતો, પણ ગુજરાત સરકારના મંત્રી બાજુમાં જે છલિયું બનાવ્યું, પેલું ડાયવર્ઝન બનાવ્યું, એ 4 જ મહિનામાં પહેલા વરસાદ તૂટી ગયું એના વિશે વાત નથી કરતા. મતલબ કે આ પ્રકારના કૌભાંડોને એ પ્રોત્સાહન આપી રહ્યા છે. તો આ જે લોકોની જે વ્યથા છે, આક્રોશ છે, એને અવાજ આપવાનો અમે કામ કરી રહ્યા છે. અને આપને જણાવતા આનંદ થાય છે કે કોંગ્રેસના આ સહી ઝુંબેશ અભિયાનને ભારે લોક સમર્થન મળી રહ્યું છે. દરેક વર્ગ, યુવાનો, વિદ્યાર્થીઓ દરેક સિગ્નેચર કરી રહ્યા છે, વેપારીઓ સિગ્નેચર કરી રહ્યા છે અને એ તો કરે જ છે, પણ BJPના જે પેજ પ્રમુખ અને સમિતિઓના લોકો છે જેમને 30 વર્ષથી ભાજપે છેતર્યા છે, એ લોકો પણ આવીને સહી કરે છે અને કહે છે કે 30 વર્ષથી આ લોકો એમને છેતર્યા છે. અમને લાગે છે કે આ અભિયાન પૂરા જિલ્લાના 6-6 તાલુકાના દરેક ગામમાં, શહેરોમાં એક એક વ્યક્તિ સુધી પહોંચશે અને છોટાઉદેપુરને માં પરિવર્તન લાવશે અને આ જન આક્રોશ જે છે એ પરિવર્તનનું નિમિત્ત બનશે. ગુજરાતભરમાં, ગુજરાત રાજ્યમાં એમાં આવતો છોટાઉદેપુર જિલ્લો, જેમાં ભારેથી અતિભારે વરસાદના કારણે જે હાનિ પહોંચી છે એમાં આપ જાણો છો કે છેલ્લા 5-7 દિવસ પહેલાં જ અમે ઇન્ટરવ્યૂ બી કર્યું હતું અને એ મારફતે જાણ બી કરી હતી કે ભારજ નદી ઉપર પુલ આવેલો જે પૂર્ણ રીતના ક્ષતિગ્રસ્ત થઈને ધરાશાયી થયેલ છે અને બાજુમાં સરકાર દ્વારા બનાવેલું ડાયવર્ઝન જે માત્ર 4 મહિનાની આયુમાં મૃત્યુ પામ્યું એમ કહીએ તો એ ખોટું નહીં, એને લગતા અને જિલ્લાભરમાં
6 તાલુકાના રોડ, રસ્તા, નાળા, પુલિયાઓ ધોવાણ થયા છે, ક્ષતિગ્રસ્ત થયા છે. તો એને લઈને અમે આજે કોંગ્રેસ છોટાઉદેપુર જિલ્લા સમિતિ દ્વારા એક જનમેદનીના લઈને એમનો એક સહી ઝુંબેશ કાર્યક્રમ યોજ્યો છે. અને એમ સહી ઝુંબેશને લઈને અમે 6 દિવસ તાલુકે તાલુકે ફરવાના છે અને 6 તારીખે કલેક્ટર મારફતે મુખ્યમંત્રી શ્રી ગુજરાતને આવેદનપત્ર ધરવાના છે કે જલ્દથી જલ્દ બને એમ વહેલા ડાયવર્ઝનનું કામ શરૂ થાય અને જે ક્ષતિગ્રસ્ત પુલ થયો છે એનું નવીન કામ જલ્દથી જલ્દ કરવામાં આવે. શશીકાંત રાઠવા, જિલ્લા પ્રમુખ, કાર્યકર.